नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। केम छो वाला विद्यार्थी मित्रों, आजे आपणे भणीशुं गणित गम्मत धोरण 4 गणित गम्मत। ધોરણ 4માં ભણીશું ગણિત ગમ્મત પ્રકરણ 12 કેટલું ભારે કેટલું હલકું। અગાઉ લેક્ચર દરમિયાન અગાઉ વિડીયો દરમિયાન આપણે ભાગ 1 શીખી ગયા અને એમાં સરસ મજાનું ત્રાજવું દોર્યું અને પેલો કોઠો જે લેસન હતો એ કોઠો તમે પૂરો કર્યો। સરસ મજાનું આપણે ત્રાજવું દોર્યું અને કોષ્ટક લખવા આપ્યું હતું એ લખ્યું। હવે આજે આપણે શું જોઈશું? ભાગ 2। ભાગ 1 જોયો તે જ રીતે આપણે જોઈશું ભાગ 2। તો તમે શાંતિથી ભાગ 2માં ધ્યાન આપજો। બસ આ ભાગમાં પણ વજન વિશે જ ભણવાનું છે। તો તમે ભાગ 1માં જે આપણે ત્રાજવું બનાવ્યું હતું તો ઘરે તમે બધા વસ્તુઓનું વજન કરી નાખ્યું હશે, જે પણ હાથમાં આવ્યું હશે, ગ્લાસ હોય કે નાની ચમચી આવી હોય કે ડીશ આવી, દરેકનું આપણે વજન કરી નાખ્યું છે અને કેટલા ગ્રામનું છે દરેક વસ્તુઓ માપી લીધી છે। ફૂટપટ્ટી, પેન્સિલ, રબર જે મળ્યું એ બધાનું વજન કરી નાખ્યું છે। તો હવે ચલો આજે પણ ફરી વજન કરીએ બીજાનું, તો કરી નાખીએ ચલો આજે વજન। હવે એમાં શું છે? ભાગ 2માં મહાવરો। ત્રાજવાનું કયું પલ્લું નીચે જશે તીર દોરીને દર્શાવવાનું છે, એટલે કે જે ભારે હશે એ નીચે આવશે અને હલકું હશે એ ઉપર રહેશે, તે ભારે હશે એના નીચે આપણે તીર દોરવાનું છે। તો અહીં જુઓ ને કેટલા ત્રાજવા આપ્યા છે, 1, 2, 3, 4, 5 અને 6, કેટલા છે? 6 ત્રાજવા છે। તો આપણે શું કરવા, દરેક ત્રાજવાનું વજન લખી દેવાનું, દરેક ત્રાજવાનું વજન આપણે નીચે લખી દઈશું તો આપણને ખબર પડશે કે આ ત્રાજવું ભારે પડશે કે આ ત્રાજવું ભારે છે, આ હલકું છે કે, તો પછી ફટાકથી આપણે તેરનું નિશાન કરી શકીશું। તો પહેલામાં જો 40 અને 25 એ કેટલા થાય? 65 ગ્રામ। 40 અને 35 એ 70 ગ્રામ, 65 ગ્રામ અને આ 70 ગ્રામ, તો બંનેમાં ભારે કોણ? 75 ગ્રામ ભારે થાય ને, આ 65 અને આ 75 ગ્રામ, તો ભારે કોણ? 75 ગ્રામ વાળું, તો એના નીચે તીરનું નિશાન છે। તો ચલો જોઈએ, હવે આ બી 75 ગ્રામનું છે, 75 અને 75 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 150 ગ્રામ, કેટલું થાય? 150 ગ્રામ। હવે 140 અને 135 તો કેટલા થશે? 175 ગ્રામ થશે। તો આ બંનેમાં વજન કયું ભારે છે? આ વજન ભારે છે એના નીચે આપણે તીરનું નિશાન કર્યું છે। તો આ રીતે દરેકના સરવાળો કરી દેવાના, જો પરીક્ષામાં પૂછાય તો આ રીતે સરવાળો કરી દેશો અને પછી જે ભારે હોય એના નીચે આપણે તીરનું નિશાન કરીશું। તો પહેલા ત્રાજવામાં આ બાજુનું 75 ગ્રામનું વજનવાળું ત્રાજવુંનું પલ્લું ભારે છે, બીજા ત્રાજવામાં આ બાજુનું 35 અને 140 વાળું વજન આ પલ્લું ભારે છે એના નીચે આપણે તેનું નિશાન કર્યું। હવે ત્રીજું જોઈએ, ત્રીજા ત્રાજવામાં જુઓ 105 ગ્રામ છે અને 200 ગ્રામ, એટલે કેટલું થયું? 305 ગ્રામ, કેટલું થયું? બંનેનો સરવાળો કરતાં કેટલું થયું? 305 ગ્રામ। આ 250 છે અને 150, તો કેટલા ગ્રામ થાય આવડે છે ને? કેટલું થયું? 400 ગ્રામ, કેટલું થયું? 400। આ 250, આ 300 અને 5, કેટલું થયું? 305, અને આપણું આ કેટલું થયું? 400। આ 305 અને આ 400, મને તો કોઈ ભારે લાગ્યું તમને? 305 ભારે કે 400 બોલો જલ્દી। હા બરાબર, 400 ગ્રામ વાળું ભારે છે, તો એના નીચે આપણે સરસ તીરની નિશાની કરી શું, એના નીચે તીરનું એટલે કે એ વજનમાં ભારે છે। હવે આગળ જોઈએ, 55 ગ્રામ, 245 ગ્રામ અને 700 ગ્રામ, તો બધાનું વજન કરીએ તો 1000 ગ્રામ થાય। 1000 ગ્રામ એટલે શું થાય? 1000 ગ્રામ એટલે કંઈ ખબર છે તમને શું થાય? 1 કિલોગ્રામ, તો 1 કિલોગ્રામ આ છે અને 600 ગ્રામ, 54 ગ્રામ, તો આ કેટલું થાય? 854 ગ્રામ, કેટલું થાય? 854 વધારે કે 1000 ગ્રામ વધારે? 1000 ગ્રામ વધારે, તો એના નીચે તીરનું નિશાન કરીશું, એ નીચે લટકી જશે, આ થોડું ઉપર રહેશે। હવે જોઈએ 196 અને 20, તો 196માં 20 ઉમેરીએ તો કેટલા ગ્રામ થાય બોલો?
બસો ને સોળ ગ્રામ કેટલા થાય? 216 ગ્રામ. અને 197, પેલું 216નું છે ને 197, તો કયું ભારે હશે? આપણું આયરિયું એ 216 વાળું, તો એરિયું વજન ભારે છે, તો આપણે એના નીચે 3નું નિશાન કરીશું 5 નંબરમાં. હવે 6 નંબરનું ત્રાજવું જોઈએ, 36 ગ્રામ છે, 75 ગ્રામ, તો કેટલું વજન થાય? બોલો, 101. કેટલું ગ્રામ વજન થયું આ? 101. અને આ 163, 163 તો ખબર પડી ગઈ કેટલા? 101 કે 163, તો 163 વાળું ભારે છે, તો આપણે એના નીચે 3નું નિશાન કરીશું. તમને હવે ખબર પડી ગઈ ને આમાં કયું ભારે છે ને કયું હલકું છે, એના નીચે આપણે 3ના નિશાન કર્યા પછી એના લગતાના. ચલો સવાલ જવાબ જોઈએ. શું કહે છે? શું પલ્લાઓમાંથી કોઈ એક પલ્લાનું વજન 1 કિલોગ્રામ બરાબર છે? નિશાન કરો. હા છે ને, આવ્યું ને 4 નંબરનું નિશાન કર્યું છે ને, અમે રાઈટ કર્યું છે. ત્રાજવા 4ની ડાબી બાજુ આપણે આમ ચોપડી જોઈએ છીએ, બરાબર? અમારો જમણો હાથ ને અમારો ડાબો હાથ, તો આપણે ડાબા પલ્લાનું વજન 1 કિલોગ્રામ થયું છે. આ ડાબો હાથ આવીને આ જમણો હાથ આવે છે, બરાબર? આ જમણા હાથ અને આ ડાબો હાથ, તો ડાબા પલ્લાનું વજન 1 કિલોગ્રામ થયું છે. 1 કિલોગ્રામ કેટલા ગ્રામ? એ તો મેં તમને કેટલી વખત, 5-10 વખત લખવાય આપ્યું હતું, 1000 ગ્રામ. હવે 1 કિલોગ્રામ કઈ રીતે થયું જોઈએ. 55 ગ્રામ, અહીંયા મેં રીત પણ કરી છે, 245 ગ્રામ અને 700 ગ્રામ. જો તમારે આ લખવું હોય તો લખજો, ને તો ઓપ્શન છે. સવાલમાં એમ પૂછ્યું તું કયામાં આ બધામાંથી કોણ 1 કિલોગ્રામનું ત્રાજવું છે, તો 4 નંબરવાળામાં ડાબી સાઈડનું ત્રાજવું 1 કિલોગ્રામ વજનવાળું છે. તો આપણને ખબર જ છે, 1 કિલોગ્રામના ગ્રામ, 1 કિલોગ્રામના ગ્રામ, 1/2 કિલોગ્રામના ગ્રામ, ખબર છે ને? તો હવે જોઈએ નાની નાની વસ્તુઓને માપવામાં, ગ્રામ અને કિલોગ્રામ. ગ્રામમાં હલકી એટલે કે નાની નાની વસ્તુઓ આવી શકે, અને કિલોગ્રામમાં મોટી એટલે કે ચા જેવી રીતના ખાંડ છે, ડુંગળી બટેટા છે, ઘઉં ચોખા, એ બધું કિલોમાં માપી શકીએ છીએ. અને ગ્રામમાં કાજુ, બદામ, દ્રાક્ષ, ઓહો, એવું બધું નાની નાની, પાપડ, ટૂથપેસ્ટ, કોફી, એ બધું આવે ને, એ બધું નાની નાની વસ્તુ. એમ કીધું 1 કિલો કાજુ આપી દો તો કેટલો બધો ભાવ હોય છે? 700-800 રૂપિયા. તો ડુંગળીનો ભાવ એ પ્રમાણે સામે 30 રૂપિયા કે 40 રૂપિયા હોય છે. તો આપણે એમ કહીએ 100 ગ્રામ ડુંગળી આપો 3 રૂપિયાની, એવું કહીએ છીએ. તો એ આપણે વધારે વજનમાં, એ બધી કિલોગ્રામની વસ્તુઓ છે. જ્યારે ગ્રામમાં નાની નાની હલકી વસ્તુઓ આવે, રાઈના દાણા, મગ, મરી, તજ, ઈલાયચી, એ બધું જે કિંમતમાં મોંઘું હોય અને એને ગ્રામમાં માપી શકીએ કે થોડું થોડું આપણે વાપરી શકીએ, કે આટલા ઘઉં આપણે વાપરી શકીએ નહીં, એમ ના કહેવાય કે 100 ગ્રામ ઘઉંના રોટલી બને એટલી, તો આપણે એક રોટલી ચાલે. તો ઘઉં, બટાટા ને એ બધું કિલોગ્રામમાં આવે, વધારે વજનવાળા હોય, અને નાના નાના હલકા વજનમાં હોય એને ગ્રામ કહેવાય. તો ચલો જોઈએ, એવી 5 વસ્તુઓના નામ આપો જે આપણે મોટે ભાગે ખરીદતા હોઈએ છે, કે 5 વસ્તુઓ જે આપણે રોજબરોજમાં વપરાય છે. તો એવી 5 વસ્તુઓ, તો જુઓ ને, ઘરે આપણે ઘઉંનો લોટ હોય એ પણ આપણે કિલોગ્રામમાં માપીએ. પછી રાઈ, જ્યારે મમ્મી હિંગ છે, રાઈ છે, મરચું પાવડર છે, હળદર પાવડર છે, એ બધું ગ્રામમાં હોય, એને આપણે એમ ના કે 5 કિલો હળદર આપી દો કે 5 કિલો ખાંડ આપી દો કે 5 કિલો ખાંડ કે 5 કિલો મરચું કે 5 કિલો કાજુ બદામ આપી દો, એવું આપણે કહેતા નથી, આપણે એને ગ્રામમાં કહીએ છીએ. જ્યારે ખાંડ, ચોખા, ઘઉં, બટાટા, ડુંગળી, એ બધું આપણે કિલો વધારે વજનવાળા લઈએ છીએ, ત્યારે ગ્રામમાં જો કાજુ, બદામ, સૂકી દ્રાક્ષ, કોફી પેકેટ, ટૂથપેસ્ટ, રાઈ, તજ, મરી, તલ, એલચી, લવિંગ, કેસર, બધું જે તમારે ગ્રામમાં જે નાનું નાનું હોય, ચા પાવડર, એ બધું ચા પત્તી કહીએ એ. હવે કિલોમાં ડુંગળી, બટાટા, ઘઉં, ચોખા, ખાંડ, બાજરો મકાઈ, પછી જે આપણે વધારે ક્વોન્ટિટીમાં એટલે કે વધારે જથ્થામાં આપણે વપરાતી હોય એ બધું કિલોમાં, અને ઓછા પ્રમાણમાં વપરાતી હોય એ બધું ગ્રામમાં આપણે લખીશું. ચલો આગળ જોઈએ, શું ભારે છે 1 કિલોગ્રામ રૂ કે 1 કિલોગ્રામ લોખંડ?
બંને સરખું છે કેમ કે બંને એક એક કિલોગ્રામ છે. શું છે? બંને એક એક કિલોગ્રામ છે. ભલે પેલું લોખંડ આ રીતે નાનું દેખાતું હોય, રૂપ જથ્થામાં વધારે છે એટલે કે એની જથ્થો વધારે, પરંતુ વજન બંનેનું સરખું હોય છે. બંનેને મારો તો બંનેનું વજન સરખું જ લાગે. વજનને જ્યારે તોલીએ ત્યારે એક કિલોગ્રામ એક પલ્લામાં, એક પલ્લામાં એક કિલોગ્રામ મૂકો ને એક પલ્લામાં રૂ મૂકીશું તો બંને સરખા વજન જ લાગશે. એમાં કોઈ ઓછું વધતું લાગશે નહીં, કેમ કે બંને કિલોગ્રામમાં છે. તો ચલો જોઈએ. આઉચ, આ હા, લાગે છે ફાઇટિંગ ચાલી છે. જો તકિયાની નેની સાહેબ, તેણે વજનદાર તડબૂચ ઉપર ફેંક્યું. તેણે એક કિલો રૂનું ઓશીકું ફેંક્યું એટલે મેં એક કિલોનું તડબૂચ ફેંક્યું. બંને એક એક કિલોગ્રામના છે તો બંનેનો માર સરખો જ છે. કાલે આપે તો કહ્યું હતું એક કિલોગ્રામ રૂ અને એક કિલોગ્રામ તડબૂચનું વજન સમાન છે. બંનેનું તક્યો ફેંકો કે તડબૂચ ફેંકો બંનેનું વજન તો સરખું જ છે, પણ વાગે ત્યારે તડબૂચ જોરથી વાગે છે નહીં. આપણને વજન ભલે સરખા છે, બંને કિલોગ્રામ બંનેના હજાર હજાર ગ્રામ એક એક કિલોના છે. વાગવાનું તમને જે રીતે વાગ્યું હોય, પણ તું વજન બંનેના કેવા છે? સરખા છે. વજન જોવાનું કયું છે એટલે બંનેના વજન કેવા છે? સરખા છે. દિનેશ ખરીદી કરવા ગયો છે. ચલો આ ભાઈ કંઈક ખરીદી કરવા ગયા છે. શું થયું છે એમના કા? દિનેશ એક દુકાનમાં ગયો, થોડીક વસ્તુઓ ખરીદી. તેના નાના ભાઈએ બિલનો છેડો કે જ્યાં વજન ત્યાં લખેલા હતા તે ફાડી નાખ્યું. આ ગ્રામ કિલોગ્રામ લખ્યું હતું એટલો ભાગ ફાડી નાખ્યો અને આટલું રહી ગયું. અનુમાન કરો કે તેણે ખરીદેલી વસ્તુઓ વજનમાં હશે કે કિલોગ્રામમાં હશે. તો ચલો ચોખા છે અને પાંચ ગ્રામ લખાય, પાંચ ગ્રામ એટલે પાંચ દાણા થાય એવા કંઈ મમ્મીએ કીધું હોય. ના હો તો કિલોગ્રામ જ આવે, તો આપણે પાછા કિલોગ્રામ લખીશું. ખાંડ પણ એ એક ગ્રામ તો આવે નહીં, એક કિલોગ્રામ જ આવે. રાયના દાણા દસ ગ્રામ એ બરાબર છે કે દસ કિલોગ્રામ રાઈ ખરીદીને એનું શાક બને નહીં. ઘઉં ત્રણ કિલોગ્રામ, દાળ પાંચસો ગ્રામ હશે. પાંચસો કિલો દાળ કઈ, પાંચસો કિલો દાળ એટલે કેટલી બધી થાય? ચા બસો પચાસ ગ્રામ હશે. કિલો બસો પચાસ કિલો ચા તો આવે નહીં, બસો પચાસ કિલો ચા પી જઈએ આપણે. ચોકલેટ પચીસ ગ્રામ, અહીં કિલોગ્રામ ના કરતા હો મમ્મીએ, ભલે તમને ગ્રામ ફાટી ગયું હોય, નહીં તો એમ કે કા ભાઈ માં મમ્મી તો પચીસ કિલો ચોકલેટ લેવાની કીધી હતી, પચીસ કિલોગ્રામ એવું બને નહીં. કે જે ઓછી ક્વોન્ટિટીમાં વપરાતી હોય જીવન જરૂરિયાત એ બધી આપણી ગ્રામમાં હોય છે, અને જે રોજબરોજની જીવનમાં વપરાતી વધારે પ્રમાણની વસ્તુ એને કિલોગ્રામમાં દર્શાવવામાં આવે છે. તો ચલો આગળ જોઈએ. કાર અને ટ્રેક્ટર બે રમકડા મૂકી દીધા છે. જુઓ આપણું ત્રાજવું છે ને, આપણે આ કરવાના જ છીએ અને કરી પણ નાખ્યું હશે. રીતુ તેના રમકડાનું વજન કરે છે તે જાણવા માટે તેણે તેનું ટ્રેક્ટર અને ગાડી કરતાં ભારે છે. ગાડી આ ટ્રેક્ટર ભારે છે, ગાડી તો હલકી છે, તો તમે તેને જલ્દી શોધવા કેવી રીતે મદદ કરશો? ત્રાજવાથી. ત્રાજવાથી અનુમાન લગાવો કે વાસ્તવિક ગાડી બસ ટ્રેક્ટર માં સૌથી ભારે શું? બસ. સૌથી ભારે શું આવશે? આપણી બસ. તમે સૌથી ભારે વસ્તુ કઈ જોઈ છે? વિમાન. મેં વિમાન જોઈ છે. તમારે વિમાન કરતાં કંઈ ભારે વસ્તુ દેખાઈ હોય તો તમે લખી શકો છો. જો હું બે ગાડી મૂકું, આવી બે ગાડી મૂકું તો ટ્રેક્ટર કરતાં એ વધી જ જશે ને, પછી તો વજન એનું વધી જ જાય ને ટ્રેક્ટર કરતાં, કેમ કે બે આવી એટલે બેનું વજન વધી જાય. આ નીચું આવી જશે, આ ઊંચું જતું રહેશે. તો મજા આવે છે ને આવું. આ વજનયું તો તમે ઘરે કરી જ નાખ્યું છે હો, મને ખબર છે. હવે આગળ જોઈએ. ઓ વાર્તા છે બહુ સરસ મજાની હો, ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો. પેટ પકડીને કંઈક બોલી રહ્યા છે, દુખે છે હો પેટમાં, બહુ ખવાઈ ગયું છે અત્યારે તમે ખાવ છો ને એમ. હાથીનું વજન. એકવાર રાજાના પેટમાં દુખાવો થયો, જો ગેસ ભરાઈ ગયો છે. મહેલમાં કોઈ પણ ડોક્ટર તેનો દુખાવો મટાડી ન શક્યા. ઓ નહીં, હું આ દુખાવાને સહન કરી શકું નહીં, કેમકે ખઈ ખઈ શું શું ખા ખાન શું શું કર્યા છે, ઊંઘ ઊંઘ કર્યું છે એટલે પછી શું થાય, પેટમાં ગેસ ભરાઈ ગયો. ગેસ તો પેટ તો જો મોટું દડા જેવું થઈ ગયું છે, આપણે એમ કહીએ છીએ ને કડક થઈ જાય છે. પછી રાજાએ કહ્યું, રાજાએ પછી ઢંઢેરો પીટાવ્યો કે હવે શું કરવું, આ પેટ મારું દડા જેવું થયું છે, બધા ડોક્ટરો બધા છૂટી પડ્યા છે, કે હવે મારે કરવું તો શું કરવું. જે કોઈ પણ મારો દુખાવો મટાડી શકશે તેને હાથીના વજન જેટલું સોનું મળશે. ઓહો, આ મારું પેટનો જો દુખાવો મટાડી દેશે
હું એને એટલું બધું સોનું આપીશ, હાથીનું વજન, અરે હાથીનું વજન તો 1000 કિલોનું એમ હોય, 1500 કિલો, 1000 કરતાં પણ વધારે, તો એટલું બધું સોનું આપશે. તો બધા આવ્યા ક્યાંય ક્યાંયથી, જુઓ આ સાંભળી દેશના બધે ઠેકાણેથી ડૉક્ટર આવે, કોણ ઈનામ લેવા ના આવે. તમને એમ કીધું કે મારું, મમ્મી એમ કીધું કે આ હોમવર્ક પૂરું કરી દે, જે દીદી અને તમે બે હો બેઠા હોય, બે ભાઈ બેન, એમ કે જે પહેલાં હોમવર્ક પૂરું કરી દેશે તૈયારી એટલે કે વાંચીને મને આપશે, તો એને 2 ચોકલેટ આપીશ. તો કેવો ફટાફટ મંડી પડીએ છીએ મોઢે કરવા, લેસન કરવા. તે મારા રાજાએ એમ કીધું કે જે મારો પેટનો દુખાવો મટાડશે એને હું હાથીના વજન જેટલું સોનું આપીશ. તો હવે બધી જગ્યાથી, દેશ વિદેશથી, બધી જેટલા ડૉક્ટર હતા એ બધા પેટનો દુખાવો મટાડવા માટે આવ્યા. પરંતુ માત્ર ડૉક્ટર વેદિકાએ તેમનો ઈલાજ એટલે કે એમને સાજા કર્યા. ઓહ, મારું દર્દ જતું રહ્યું, આપનો આભાર ડૉક્ટર વેદિકાએ, કે જે સરસ તમે કામ કર્યું. રાજા તો ખુશ થઈ જાઓ, હો સરસ કામ કર્યું, મારો પેટનો દુખાવો જતો રહે, ગેસ ભરાઈ ગયો હતો, એટલે શું કરે, ગેસ ભરાઈ ગયો હતો, ખાઈ લે, પછી હરવા ફરવા ન કરે અને બસ માત્ર બેઠા જ રે. તો પછી એમને શું થાય, એમને શું કર્યું હશે એ વખતે ખબર છે, આ વાર્તા તમને યાદ છે, એમને એમ કીધું હશે ખાઈ અને તમારે હોકી જેવો ગેડી દડો રમવાનું કે કંઈ ચાલવાનું કહ્યું હશે, કે 2 કિલોમીટર ચાલ જોયું એવું કંઈક કહ્યું હશે, તો જ એમના પેટનો ગેસ આ છૂટો પડી ગયો હશે. તો હવે મને મારું ઈનામ મળશે ને સાહેબ? પછી તો ડૉક્ટર એમ કે તમે તો હાથીના વજન જેટલું સોનું આપવાના છો, તો એને મને ચોક્કસ ઈનામ તો મળશે જ ને, એમ થાય જ ને. એમને આપણે લેસન પતાવી દઈએ, મમ્મી એમ કે ચોકલેટ નહીં આપું તો તમને કેવું થાય, તમે બીજી વખત લેસન કરવામાં કેટલી કટચાસ કરશો, તમે લેસન શું કા કર્યું હતું, પેલી 2 ચોકલેટ માટે કર્યું છે. તો પછી ડૉક્ટર વેદિકા તો કહેવાની જ ને કે મને પણ 2 હાથીના વજન જેટલું સોનું તો આપવું જ પડશે ને. પરંતુ હવે જુઓ રાજાની ચીટિંગ, રાજા શું ચીટિંગ કરે છે જુઓ. પરંતુ લોભી રાજા તેને સોનું આપવા માગતો ન હતો, એટલે તેણે યુક્તિ વિચાર કે આને આટલું બધું સોનું આપાય ક્યાં, તો એને યુક્તિ વિચાર કે આઈડિયા કરો આને સોનું ના આપવું પડે. સારું, પહેલાં તું હાથીનું વજન શોધી લાવો, કે પહેલાં તમે હાથીનું વજન કરી લાવો, પછી હું તમને તેટલું સોનું આપીશ. લો પહેલાં હાથીનું વજન કરી લાવો, પછી કેટલા કિલોનો હાથી છે, પછી હું તમને સોનું આપીશ, ત્યાં સુધી સોનું આપીશ નહીં. ત્યારે ડૉક્ટર વેદિકા શું કહે છે, વેદિકા જ્યારે ઘરે પહોંચી ત્યારે તે ખૂબ દુઃખી હતી. તેણે પોતાની દીકરીને વાત કરી, દીકરી પાછી હોશિયાર હતી, દીકરી પાછી કેવી હતી, હોશિયાર. હું હાથીનું વજન કેવી રીતે કરું, આટલું મોટું ત્રાજવું મને ક્યાં મળશે, ચિંતા કરવા માંડી કે મેં આવી આટલી બધી મહેનત પાણીમાં ગઈ, મેં ડૉક્ટર કે રાજાને મેં સાજા કરી દીધા અને રાજાએ મારા જોડે આવી છેતરપિંડી કરી કે હવે હું હાથીનું વજન ક્યાં કરવા જઈશ. ત્યારે શું કહે છે એમની દીકરી, માં ચિંતા ના કર, મારી પાસે એક યોજના છે કે મારી પાસે એક આઈડિયા છે. રાજાને કહે કે હાથી અને મોટી હોડીની વ્યવસ્થા કરે, કે ચલો રાજાએ એક યુક્તિ કરે છે તો આપણે પણ એમની જેવી જ યુક્તિ કરીએ, કે ભલે ને મારી જોડે આઈડિયા છે. અને મમ્મીને પોતાની આઈડિયા કહી દીધી અને રાજાને કહે છે કે જાઓ પહેલાં, રાજાને ઘેર જઈને કહે છે રાજમહેલમાં કે હાથી અને હોડીની વ્યવસ્થા કરો. હવે બીજા દિવસે બધા કેટલાય લોકો ત્યાં ઉપસ્થિત થઈ જાય છે નદી કિનારે અને હાથી લઈને. બીજા દિવસે સવારે ડૉક્ટર વેદિકાએ રાજાને નદી પાસે આવવા આમંત્રણ આપ્યું. પછી વેદિકા અને એમની દીકરી રાજાને હાથી જોડે ત્યાં આવવા કહે છે. હાથી અને મોટી હોડી લઈને રાજા આવ્યા. પછી તો રાજાએ વિચારમાં પડી છે કે આ લોકો શું કરશે, તો એણે પણ ચલો લઈને જઈએ, એ લોકોને મળે છે વજન, હાથીનું વજન કેટલું થાય છે એ મળે છે, એનો અંદાજો આવી જાય છે. તો એમણે કીધું સારું ચલો આપણે એ પણ જોવા જઈએ. એમની સાથે પછી આવું થાય, આવી ઘટના બને ત્યારે ગામમાંથી ઘણા લોકો જોવા જાય છે, ત્યારે ગામના લોકો પણ જોવાય કે આ લોકો હવે શું કરશે. મને લાગે છે કે રાજા કહે છે કે તે મૂર્ખ છે, કેવી રીતે હાથીનું વજન હોડી વડે કરશે, કે હોડીમાં વજનિયા મૂકીને હાથીને વજન કરશે. અરે ના હો, રાજા તો એમ સમજતા હતા કે આ માં દીકરી બંને મૂર્ખ એટલે કે ગાંડા છે, કે આવી તો કંઈ હોત હાથીનું વજન થતું હશે. અને રાજા તો ખુશ હતા કે હાસ હાથીનું વજન ન થાય અને મને એ લોકોને પૈસા એટલે કે એમને જે પોતાનો ઈલાજ કર્યો તો એ ભાગનું સોનું
કે ઇનામની રકમ આપવી પડે નહીં. રાજા તો બહુ જ ખુશ હતા મનમાં ને મનમાં, પણ એમને ક્યાં ખબર હતી કે ડૉક્ટર વેદિકાની દીકરી બહુ જ હોશિયાર હતી. ડૉક્ટર વેદિકાની દીકરી બહુ જ હોશિયાર હતી એટલે એણે તો હાથીનું વજન પણ કરી નાખ્યું. કઈ રીતે કર્યું તો જોઈએ વિદ્યાર્થી મિત્રો. તમે પણ આપણે પણ કંઈ ન આવડતું હોય, હારી જવાનું એટલે કે નિરાશ થવા નહીં, આપણે પણ એ વસ્તુને વારંવાર વાગોળવાની એટલે કે વારંવાર એનો પ્રયત્ન કરવાનો, પછી એ પ્રયત્નમાંથી જ આપણને સફળતા મળે છે. તો ડૉક્ટર વેદિકા તો હારી ગયા હતા, પરંતુ એમની દીકરીએ તેમને પોતાની યુક્તિ કહી અને રાજી રાજી કર્યા. અને રાજાની કઈ રીતે હરાવે છે એ જોઈએ. વેદિકાની દીકરી નદીમાં અંદર ગઈ, તેણે હોડી પાણીમાં કેટલી ડૂબી ત્યાં નિશાન કર્યું. હવે આ હોડી છે બરાબર, હવે કેટલી ડૂબી ગઈ એનું પણ વજન હોય ને, તો ત્યાં સુધી એને નિશાન કરી દીધું. હા ભાઈ આટલી ડૂબી કે ચલો એક લીટી કે બે લીટી જેટલી ડૂબી ગઈ બરાબર. હવે પછી શું કર્યું એમની દીકરીએ? પછી તેણે તેમને કહ્યું કે હાથીને હોડીમાં લાવ. હવે ત્યાં સુધી ડૂબી હતી ત્યાં સુધી એને યલો નિશાન કરી દીધું બરાબર, નિશાન કરી દીધું. પછી એમાં હાથીને બેસાડ્યો, હાથીને આ રીતે લાવવામાં આવ્યો. હાથીને હોડીમાં લાવ, હોડી વધારે ઊંડે સુધી પાણીમાં ગઈ. હવે જ્યાંથી નિશાન કર્યું તો હવે પછી તો હાથી અંદર આવી ગયો, તો પછી કેટલું અંદર સુધી જઈ? હોડી તો ખાસી ડૂબી ગઈ એટલે તેણે પાણીના આ સપાટીએ હોડી પર નિશાન કર્યું. પછી એને અહીં જે સુધી ડૂબી હતી ત્યાં સુધી એને નિશાન કરી દીધું. એણે બે નિશાન થયા, પહેલાં હોડીનું નિશાન કર્યું એટલે કે હોડીનું વજન લઈ લીધું, કરી લીધું. પછી હોડીમાં હાથીને બેસાડી પછી હાથીનું વજન કરી લીધું. પછી હાથીને નીચે ઉતારી દીધો. પછી હાથીને શું કર્યું? કિનારે પાછો નીચે ઉતારી દીધો. હાથીનું વજન મળી ગયું હોડીમાં નિશાન કરવાથી. પછી હાથીને નીચે ઉતારી દીધો. પછી હોડી ત્યાં લાવી અને જેટલું હાથ નિશાન કર્યું હતું હાથીના વજન ત્યાં સુધી એ એટલા ભાગનું શું કર્યું? સોનું ભરી દીધું. એટલા ભાગમાં સોનું ભરી દીધું જ્યાં સુધી એ નિશાન સુધી હોડી ડૂબી નહીં ત્યાં સુધી એમને સૈનિકો જોડે, રાજાના સૈનિકો આવ્યા હતા ને સોનું લઈને, એમને કીધું ત્યાં સુધી હોડીનું નિશાન ડૂબે ત્યાં સુધી સોનું ભરી દો, એ અમારી ઇનામની રકમ છે, એ અમારી ઇનામની રકમ છે. તો પોતાની સૂઝબૂઝ અને યુક્તિથી હાથી જેવા મહાકાય પ્રાણીનું વજન ડૉક્ટર વેદિકાની દીકરીએ કર્યું અને ગામના બધા લોકો રાજાને બધા જોઈ અને રાજી થયા કે આ કેટલી હોશિયાર છોકરી છે. અને પોતાની મમ્મીને પોતાની માતાને મળેલી ઇનામની રકમ પણ રાજા પાસેથી ચૂકવાવે છે, હારતા નથી. આગળ શું બન્યું હશે તેની કલ્પના કરી વાર્તા પૂર્ણ કરો. તમારા મિત્રો સાથે ચર્ચા કરો કે વેદિકા કેવી રીતે હાથીનું વજન શોધ્યું. મેં તમને કહ્યું ને એ રીતે ડૉક્ટરની દીકરી વેદિકાની દીકરીએ આ પ્રમાણે હાથીનું વજન કર્યું અને રાજાના ખરાબ ઈરાદાઓ પર પાણી ફેરવી નાખ્યું. એમની જે આઈડિયા કર્યું હતું કે સોનું ના આપું, આ મા દીકરીને છેતરી દઉં, તો રાજાનો આઈડિયા તો ફ્લોપ જ ગયો. પરંતુ એમની દીકરીએ પોતાની યુક્તિથી બધું ઇનામની રકમ પણ મેળવી અને વાહ વાહ પણ, એટલે કે બધા એમ કહેવા લાગ્યા કેટલા હોશિયાર છે દીકરી. તો આ રીતે તમારે પણ ભણવામાં હોશિયાર બનવું જોઈએ. ન આવડતો દાખલો વારંવાર તમે મચશો, વારંવાર એને પ્રયત્ન કરશો, દાખલો એક દિવસ તમને આવડી જશે. એવું નહીં રહે કે દાખલો નહીં જાણે, પ્રયત્ન કરવાથી દરેક વસ્તુ પાર પડે છે. જો તમે પ્રયત્ન જ ન કરો, વાંચો જ નહીં, ભણો જ નહીં, તો તમે કઈ રીતે પાર કરી શકો? રોજ નિયમિત લેસન કરો તો બધું લેસન પૂરું થાય. પછી એક સાથે બધા દિવસોનું લેસન કરવા જઈએ ત્યારે આપણે થાકી પણ જઈએ અને આપણે ભણવામાં પણ કાચા રહી જઈએ. તો આપણે આ વાર્તા સાથે ભાગ બે પૂરો કરીએ છીએ. પાઠ પ્રકરણ 12નો ભાગ બે પૂરો થાય છે. તો ચલો પ્રકરણ 12ના ભાગ 2નું શું લેસન મેળવીએ આપણે જોઈ લઈએ. લેસન પ્રકરણ 12નું લેસન કરવાનું છે માત્ર. પ્રકરણ 12માં આપણે આ 6 ત્રાજવા દોરીશું. પ્રકરણ 12નું લેસન
આ મોટો એરો કર્યો છે એટલે તમે જ્યારે પ્રકરણ સમજો ત્યારે સમજી જાઓ આખું પેજ આપણે અહીં સુધી લખીશું. સરસ મજાના 6 ત્રાજવા દોરીશું, આ 2 સવાલ લખીશું, 6 ત્રાજવા દોરીશું. સરસ રીતે સરસ માપના ત્રાજવા દોરજો, નીચે સરવાળો કરજો, જે વજન વધારે હોય એના નીચે તીરનું નિશાન કરજો, ત્રાજવાના ક્રમ આપજો અને આ 2 સવાલ જવાબ, આ 2 સવાલ લખીશું, આ બંને લખીશું. તો મજા આવીને હાથીનું વજન પણ કર્યું, ત્રાજવાઓમાં વજન પણ કરી નાખ્યું, ઘરની દરેક વસ્તુનું આપણે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો ભાગ 2 પૂરો થાય છે. જેમ આપણે ભાગ 1નું લેસન કર્યું તેમ આપણે ભાગ 2નું લેસન પણ કરીશું, ભાગ 2નું આટલું લેસન કરીશું. તો મળીશું આપણે અગાઉ પીરિયડમાં ભાગ 3માં, પ્રકરણ 12ના કેટલું ભારે કેટલું હલકું એના ભાગ 3માં મળીશું. આવજો વિદ્યાર્થી મિત્રો.